नमस्ते विद्यार्थी मित्रों, प्रकरण नंबर 6 ની આપણે શરૂઆત કરી દીધી છે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે. હવે આ પ્રકરણમાં આપણે 5 મુદ્દાઓ જોયા હતા. અજંતાની ગુફાઓ, ઇલોરાની ગુફાઓ, એલિફન્ટાની ગુફાઓ, મહાબલીપુરમ અને પટદખલ સ્મારક વિશે. આજે બીજા 5 મુદ્દાઓ જોવાના છે, જેમાંનો પ્રથમ જે મુદ્દો છે જેનું નામ છે ખજુરાહોના મંદિરો. તો ખજુરાહોના મંદિરો ક્યાં આવેલા છે? તો ખજુરાહોના મંદિરો મધ્યપ્રદેશ રાજ્યમાં છતરપુર જિલ્લામાં ખજુરાહો ગામ ખાતે આ ખજુરાહોના મંદિરો આવેલા છે. ખજુરાહોના મંદિરોનું નિર્માણ કોણે કર્યું હતું? તો મુખ્યત્વે ચંદેલ રાજવીઓ જે હતા બુંદેલખંડના, એ બુંદેલખંડના ચંદેલ રાજવીઓએ ખજુરાહોના મંદિરોનું નિર્માણ કર્યું હતું. લગભગ તેમણે 80 જેટલા મંદિરો બનાવ્યા હતા, પણ અત્યારે 80માંથી માત્ર 25 મંદિરો જ ખજુરાહોમાં હયાત છે. ઈસવીસન પૂર્વે 950થી 1050ના સમયગાળામાં આ મંદિરોનું નિર્માણ થયેલું જોવા મળે છે. મોટાભાગે ખજુરાહોમાં આવેલા જે મંદિરો છે એમાં શૈવ મંદિરો સૌથી વધુ માત્રામાં જોવા મળે છે. ખજુરાહોના મંદિરોમાં 64 યોગિનીનું મંદિર એ સૌથી શ્રેષ્ઠ મંદિર છે. ખજુરાહોના મંદિર એ શિલ્પકલા અને ચિત્રકલાની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વના છે. ખજુરાહોના મંદિરો એ ગ્રેનાઇટના પથ્થરોમાંથી તૈયાર કરવામાં આવેલા છે અને ખજુરાહોના મંદિરોની શિલ્પકલા અને વાસ્તુકલા એ ભારતના વારસામાં સૌથી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ત્યાર પછી બીજા નંબરે છે કોણાર્કનું સૂર્યમંદિર. કોણાર્કનું સૂર્યમંદિર એ ઓરિસ્સા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળનો જે અખાત છે બંગાળની ખાડી એની નજીક આવેલું છે. નૃસિંહવર્મન પ્રથમના સમયમાં આ કોણાર્કના સૂર્યમંદિરનું બાંધકામ થયેલું છે. કોણાર્કનું સૂર્યમંદિર એ રથ આકારનું છે. 7 ઘોડાઓ વડે આ રથને ખેંચવામાં આવી રહ્યો હોય એ પ્રકારના મંદિરનો ભાસ થતો જોવા મળે છે. આ રથને મુખ્યત્વે જે રથ આકારનું છે એ રથના 12 પૈડા છે. મુખ્યત્વે કોણાર્કનું સૂર્ય મંદિર એ કાળા પથ્થરોમાંથી બનેલું હોવાથી તેને બીજા નામ તરીકે કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. કોણાર્કના સૂર્યમંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિઓ અને અપ્સરાની મૂર્તિઓ જે છે એ ખૂબ જ જોવાલાયક છે. પ્રાચીન સમયમાં એટલે કે 13મી સદીમાં ઓરિસ્સા રાજ્યની સભ્યતા અને સંસ્કૃતિનું આ મંદિર એ મહત્ત્વનું પ્રતિબિંબ કરાવે છે. ત્યાર પછીનું ત્રીજા નંબરનું મંદિર છે જેનું નામ છે બૃહદેશ્વર મંદિર. બૃહદેશ્વર મંદિર તમિલનાડુ રાજ્યના તાંજોર જિલ્લામાં આવેલું છે. તમિલનાડુ રાજ્યના તાજોર જિલ્લાનો જે થુંજાવર તાલુકો છે જ્યાં આ બૃહદેશ્વર મંદિર જોવા મળે છે. ઈસવીસન 1003થી માંડીને 1010ના સમયમાં આ મંદિરનું બાંધકામ થયેલું જોવા મળે છે. બૃહદેશ્વર મંદિર એ શિવનું મંદિર હોવાથી એને બીજા અર્થમાં બૃહદેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોલવંશના શાસક રાજરાજ પ્રથમે આ મંદિરનું બાંધકામ કરેલું હોવાથી આ મંદિરને રાજરાજેશ્વરના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાચીન સમયનું એટલે કે પ્રાચીન ભારતનું સૌથી મોટામાં મોટું મંદિર હોય તો એ છે બૃહદેશ્વર મંદિર. બૃહદેશ્વર મંદિર એ 500 ફૂટ જેટલી લંબાઈ ધરાવે છે.
250 ફૂટ જેટલી પહોળાઈ ધરાવે છે અને 200 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવે છે, એટલે કે મંદિરની ઊંચાઈ પણ વધુ જોવા મળે છે. દક્ષિણ ભારતમાં સૌથી મોટામાં મોટા મંદિર તરીકે બૃહદેશ્વર મંદિરની ગણના થાય છે. ત્યાર પછી છે કુતુબ મિનાર. કુતુબ મિનારના બાંધકામની વાત કરીએ તો કુતુબ મિનાર એ દિલ્હીમાં આવેલો છે. કુતુબ મિનારનું બાંધકામ 12મી સદીમાં કુતુબુદ્દીન ઐબક દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ બાંધકામ પૂર્ણ થાય એ પહેલાં જ કુતુબુદ્દીન ઐબકનું શું થયું હતું, અવસાન થયું હતું, જેના પરિણામે આ કુતુબ મિનારનું બાંધકામ કુતુબુદ્દીન ઐબકનો જે જમાઈ હતો ઇલ્તુતમિશ, તેણે આ બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. કુતુબ મિનારની વિશેષતા એ હતી કે જે 72.5 મીટર જેટલી આ કુતુબ મિનાર ઊંચાઈ ધરાવે છે, એનો ભૂતળનો જે નીચેનો ઘેરાવો છે એ 13.75 જેટલો છે, પરંતુ જેમ જેમ એની ઊંચાઈ વધતી જાય એમ એનો ભૂતળનો ઘેરાવો જે છે એ ઓછો થતો જાય છે, ઓછો થતો જાય છે, અને સૌથી ઉપર એ ભૂતળનો ઘેરાવો 2.75 મીટર જેટલો જોવા મળે છે. કુતુબ મિનાર એ લાલ આરસના પથ્થરોમાંથી તૈયાર થયેલો છે અને પ્રાચીન ભારતનો સૌથી ઊંચો સ્તંભ મિનાર તરીકે પણ તે જાણીતો છે. હંપીનગર. હંપીનગર એ કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લામાં હોસ્પેટ તાલુકામાં આવેલું છે. પ્રાચીન સમય દરમિયાન હંપીનગર એ વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતું. ખાસ કરીને સમ્રાટ કૃષ્ણદેવરાયના સમયમાં આ હંપીનગરનો ખૂબ જ વિકાસ થયેલો જોવા મળે છે. અનેક પ્રકારના શિલ્પકલા આ હંપીનગરમાં પ્રસ્થાપિત થયેલા છે. કૃષ્ણદેવરાયના સમયમાં આ હંપીનગરમાં વિઠ્ઠલ મંદિર અને હજારા મંદિરનું પણ નિર્માણ થયેલું છે. સાથે સાથે અનેક શિલ્પો પણ હંપીનગરમાં કંડારાયેલા છે. હંપીનગરમાં આવેલું વિરૂપાક્ષનું મંદિર અને શ્રી કૃષ્ણનું મંદિર પણ ખૂબ જ જોવાલાયક છે, એટલે કે હંપીનગર એ પણ પ્રાચીન ભારતનું એક મહત્ત્વના નગર તરીકે જાણીતું છે. ત્યાર પછી છે હુમાયુનો મકબરો. હુમાયુનો મકબરો એ દિલ્હીમાં આવેલો છે. મુઘલ બાદશાહ હુમાયુનું અવસાન થતાં તેની બહેન હમીદા બેગમે હુમાયુના મકબરાનું નિર્માણ કરાવ્યું હતું અને આ મકબરો મુખ્યત્વે ઈરાની શૈલીમાં કોતરવામાં આવ્યો હતો. હુમાયુનો મકબરાની અંદર મુખ્યત્વે લાલ અને સફેદ રંગના પથ્થરોનો પણ ઉપયોગ થયેલો જોવા મળે છે, જે પ્રાચીન ભારતના મહત્ત્વના મકબરા તરીકે પણ જાણીતો છે. તો મિત્રો, આજે આપણે 5 મુદ્દાઓ જોયા. ખજુરાહોના મંદિરો, કોણાર્કનું સૂર્ય મંદિર, બૃહદેશ્વર મંદિર, કુતુબ મિનાર અને હંપીનગર. આ દરેક મુદ્દાઓને વ્યવસ્થિત સમજી અને એનો અભ્યાસ કરી, વાંચી અને એના પ્રશ્નો નોટબુકમાં લખવાનો પ્રયત્ન કરજો. નમસ્તે.